नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल नकोमरीशनी अंदर। आज ना वीडियो नी अंदर बात करिए आवास योजना 2021। मित्रों, घर बनावा माटे सरकार आपे छे 1,20,000 नी सहाय। हाल तेना फॉर्म भरवाना शुरू छे। योजना नी संपूर्ण विगतवार माहिती मेळवीए एनी पहेला अमारी चैनल उपर जो तमे नवा आवेला हो तो चैनल ने सब्सक्राइब करी अने घंटडी नुं निशान छे ए साथे साथे प्रेस करवानुं भूलता नहीं। कोई पण नवो वीडियो आवशे तेनी नोटिफिकेशन सौथी प्रथम तमने मळी जशे। આજના વિડીયોની અંદર વાત કરીએ આવાસ બાંધવા માટે સરકાર આપે છે 1,20,000ની સહાય। હાલ તેના ફોર્મ છે મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ભરાઈ રહ્યા છે। આ યોજનાનું નામ છે ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના। મિત્રો, હવે સફાઈ કામદારો અને તેમના જે આશ્રિતો છે, જે ઘર વિહોણા હોય, ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, રહેવાલાયક ન હોય તેવું કાચું ગાર માટીનું મકાન બાંધવા માટે સરકાર છે મિત્રો સહાય આપે છે। હવે ફોર્મ છે તમારે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલી વેબસાઇટ ઉપર ભરવાનું છે। આવાસ યોજનાના ફોર્મ ભરવાની તારીખ છે 1/6/2021થી શરૂ થશે ફોર્મ ભરવાના, અને જે છેલ્લી તારીખ છે 31/7/2021 સુધી તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકો છો। એનાથી આગળ વાત કરીએ મિત્રો, સહાય છે તમને 1,20,000 રૂપિયાની અંદર મળવાપાત્ર થશે। હવે એની અંદર 1,20,000ના હપ્તા મળશે તમને। કેવી રીતે? કે પહેલો પ્રથમ હપ્તો છે 40,000 રૂપિયાનો મળશે, બીજો હપ્તો છે 60,000 રૂપિયાનો મળશે, અને ત્રીજો હપ્તો છે મિત્રો 20,000 રૂપિયાનો રહેશે। એટલે આમ મળી અને ટોટલ 1,20,000 સહાય છે તમને મળવાપાત્ર થશે। એનાથી આગળ વાત કરીએ, આ યોજનાનો લાભ છે ફક્ત સફાઈ કામદારો અને આશ્રિતોને જ આપવામાં આવશે। તે માટે સક્ષમ અધિકારીનો દાખલો છે રજૂ કરવાનો રહેશે તમારે। અરજદારની ઉંમર છે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જરૂરી છે। આ યોજનાની પાત્રતા માટે છે એ અરજદાર છે 21 વર્ષનો હોવો જરૂરી છે। ડૉક્ટર આંબેડકર સફાઈ આવાસ યોજના હેઠળ છે મળેલી સહાયનું મકાન છે એનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેથી બાકીની રકમ છે લાભાર્થીએ પોતાને ઉમેરી અને મકાન છે બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે। એટલે અમુક વખતે શું થતું હોય કે ડૉક્ટર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ છે અમુક વખતે પૈસા પૂરા ન પડતા હોય તો એ પોતાની રકમ ઉમેરી અને એ મકાન છે પૂર્ણ કરાવવાનું રહેશે। આ યોજના હેઠળ છે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી। ડૉક્ટર આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ છે બનેલા મકાન ઉપર છે લાભાર્થીએ રાજ્ય સરકારની ડૉક્ટર સફાઈ કામદાર આવાસ યોજનાનું છે તકતી બનાવી અને લગાડવાની રહેશે। અરજદારે રજૂ કરેલા આશ્રિતો માટે વ્યાખ્યાઓના કારણે અંગે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય તો તેને મંજૂરી નામંજૂરી આખરી નિર્ણય છે એ નિગમ કક્ષાનો રહેશે। એટલે કે એનાથી વાત કરી, અરજદારે છે પ્રમાણપત્રો મુજબ છે અરજીની અંદર નામ લખવાનું રહેશે, તેમજ તે પ્રમાણે અરજીની અંદર સહી કરવામાં આવે તે જ પ્રમાણેની સહીનો છે નમૂનો અધિકૃત ગણાશે। અરજી છે ઓનલાઈન થયા બાદ અરજીની 2 નકલો છે અરજદારે જિલ્લા કચેરીએ જમા કરાવવાની રહેશે। એટલે કે ઓનલાઈન અરજી કરી લીધી ત્યારબાદ છે એની 2 નકલો તમારે લઈ અને 1 જિલ્લા કચેરીએ છે જમા કરાવવાની રહેશે। હવે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ છે મિત્રો સફાઈ કામદાર આવાસ યોજના કે સરકારની અન્ય કોઈ આવાસ યોજના હેઠળ છે લાભાર્થીએ લાભાર્થીની પતિ પત્ની અગાઉ આવાસ યોજનાની અંદર લાભ માટે કહેવાય ને કે હશે તો એ અરજી છે નામંજૂર કરવામાં આવશે। એટલે કે શું કે તમે અગાઉ કોઈ આવી યોજનાની અંદર લાભ લીધો હશે તો તમારી અરજી નામંજૂર થશે। આવાસ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થી છે એ આવાસનું કામ 1 વર્ષની અંદર પૂર્ણ કરવાનું રહેશે। એટલે કે બીજો હપ્તો મળી જાય તમારે ત્યારે 1 વર્ષની અંદર કામ આ તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે। આવાસની સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ જે નરેગા અને મનરેગા યોજના હેઠળ છે આવાસને બાંધકામ ઉપર 90 દિવસની બિનકસૂર જે રોજગારી મળે છે 16,920 રૂપિયા તે યોજનાના નિયમ મુજબ છે તાલુકા પંચાયત અથવા નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકશે એટલે એ અલગથી મળવાપાત્ર થશે। સ્વચ્છ ભારત મિશન હેઠળ છે મિત્રો 12,000ની સહાય છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર મળવાપાત્ર થશે અને તાલુકા પંચાયત અને શહેરી વિસ્તારની અંદર છે નગરપાલિકા અને મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે। હવે જરૂરી પુરાવા કયા જોશે આ ફોર્મ ભરવા માટે? તો કે અરજદારનું આધાર કાર્ડ જોશે, અરજદારનું રેશન કાર્ડ જોશે, અરજદાર સફાઈ કામદાર તેનો આશ્રિત હોવા અંગેનો જે સક્ષમ અધિકારીનો દાખલો જોશે, અરજદાર જાતિ પેટા જાતિ જે કહેવાય ને કે LC એની અંદર હોય, જાતિ પેટા જાતિ લખેલું હોય, ફરજિયાત નથી પણ એનું LC હશે તોય ચાલશે। એનાથી આ વાત કરીએ, અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો ફરજિયાત નથી એ પણ, રહેઠાણનો પુરાવો હોય એની અંદર લાઇટ બિલ, લાઇસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક હશે તો ચાલશે, જમીન માલિક અથવા જે કાચું મકાન ધરાવતા હોય તેનો જેવો કહેવાય ને કે દસ્તાવેજ આકારણા જે આકારણી પત્રક હોય, હક પત્રક હોય જે લાગુ પડતું હોય એ તમારે એક જોશે, પછી બેંક પાસબુકની નકલ જોશે અથવા તમારે કેન્સલ ચેક હશે તો પણ ચાલશે, પતિનો મરણનો દાખલો જો વિધવા હોય તો એને લાગુ પડે, જેની જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનનો ક્ષેત્રફળ જાણતા
चतुर्थ દિશાનો દર્શાવતો નકલો જે કહેવાય ને કે દાખલો જે ચતુર્થ દિશાનો છે તલાટીકા મંત્રી પાસેથી મળી જશે તમને. ચૂંટણી કાર્ડ ઓળખપત્ર તમારું જોશે, મકાન બાંધકામની ચીઠી જોશે, અગાઉ આ યોજનાની અંદર લાભ નથી લીધો તેનું એક સોગંદનામું જોશે, અન્ય જગ્યાએથી આવાસ સહાય મેળવેલ નથી તે અંગેનું એક પ્રમાણપત્ર જોશે. હવે વધારે માહિતી માટે તમે ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલી વેબસાઇટ ઉપર છે તમે આ ફોર્મ ભરી શકો છો. વિશેષ માહિતી માટે જો તમારે કંઈક ખબર ન પડતી તો આ ફોર્મ પણ આપણે ઓનલાઈન ભરીને શીખવાડીશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો તેને ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું. આવા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ તમને મળતી રહેશે. મિત્રો, વધુ માહિતી માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો. ખેડૂતો અને ગુજરાત સરકારની તમામ યોજના આજે જ મેળવવા માટે આ રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ વાળું, તેને સબસ્ક્રાઈબ કરો અને જે બેલ આઇકોન પ્રેસ થઈ રહ્યું છે તેને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.